વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન નેટવર્કના વિડિયો લેક્ચરમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંરક્ષણ વન્યજીવ સંસાધનોની છે તે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચાની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે તે ભારત સરકારે અલગ અલગ વન્યજીવો માટે જે સંરક્ષણ યોજનાઓ મૂકી છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. ખાસ કરી વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, એક સિંહી ભારતીય ગેંડો એટલે કે ગેંડા પરિયોજના, ગીધ પરિયોજના, મગરની એક પ્રજાતિ એટલે કે ઘડિયાળ તેની પરિયોજના, આ સિવાય થામિલ પરિયોજના, મણિપુરની હરણની એક વિશેષ પ્રકારની જાતિ થામિલ, લાલ પાંડા પરિયોજના, આવી અલગ અલગ પરિયોજના વિશે આપણે ચર્ચા કરી. તેમાં આપણે જોયું હતું કે જે લુપ્ત થતું વન્ય જીવન છે તેના માટે સરકાર છે તે કેટલી ચિંતિત છે અને તે માટે છે તે ઘણા બધા ફાયદાઓ બનાવેલા છે. ખાસ કરી 1972 ની અંદર આવેલું વન્યજીવ સંસાધન અધિનિયમ 1972 તેના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે તેની અંદર જોયું હતું કે અલગ અલગ પ્રાણીઓ માટે સરકારે છે તે ક્ષેત્રોને સંરક્ષિત કર્યા છે એટલે કે રક્ષણ આપ્યું છે. તો એવા ક્ષેત્રોની અંદર મુખ્યત્વે 3 ક્ષેત્રો આવે જેના વિશે આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છે. અમે આજના સેશનની અંદર આપણે જે અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો, તેમાંથી ચોક્કસ ને ચોક્કસ છે તે બે ગુણનો એક પ્રશ્ન વારંવાર પૂછાતો હોય, કા અભયારણ્ય એટલે શું આવું પૂછાવાની સંભાવના, કા પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું આવી પૂછાવાની સંભાવના, અને કા પછી જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું આવું પૂછાવાની સંભાવના. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો શરૂઆત આપણે કરીએ અભયારણ્યથી. આપણે જો સામાન્ય રીતે શબ્દો સાંભળતા હોય તો આપણને અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે આપણને બધું સરખું જ લાગતું હોય, પરંતુ આ બધું સરખું છે નહીં. આ તમામે તમામની અંદર છે તે તફાવત રહેલો છે. તો શરૂઆત કરીએ અભયારણ્યથી. તો શું હોય અભયારણ્ય? તો કે ભાઈ એક વિસ્તારને નક્કી કરવામાં આવ્યો હોય, પ્રાણીઓ માટે છે તે સંરક્ષિત મૂકવામાં આવ્યો હોય, પરંતુ નિયમોની દ્રષ્ટિએ છે તે અલગ પડશે રાષ્ટ્રીય ઉદ્યાનથી અને જૈવ આરક્ષિત ક્ષેત્રોથી. ક્લિયર છે? તો શરૂઆત કરીએ અભયારણ્ય. તો કે ભાઈ અભયારણ્ય એટલે શું હોય? તો કે ભાઈ કોઈ જંગલ હોય એની અંદરનો કોઈ ચોક્કસ વિસ્તાર સરકારે છે તે સંરક્ષિત કર્યો હોય, આ વિસ્તારની અંદર ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ, અનુમતિ એટલે કે મંજૂરી, બરોબર? જો ખાસ યાદ રાખજો, અભયારણ્યની અંદર માનવ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવે એટલે કે માનો કે એ અભયારણ્યની આજુબાજુનું કોઈ ગામ હોય તો ત્યાંના મનુષ્યો છે તેની અંદર અવર જવર કરી શકે. આ ઉપરાંત લાકડા વીણવાની પ્રવૃત્તિ છે, લાકડા કાપવાની પ્રવૃત્તિ છે, પણ આ બધી પ્રવૃત્તિ છે તે કરી શકશે અભયારણ્યની અંદર, બરોબર? ત્યાર પછી તો કે આવા ક્ષેત્રોની અંદર સત્તાધિકારીઓ પાસેથી પરવાનગી મેળવી અને પશુ ચરણની છૂટ હોય છે, બરોબર? એટલે કે અભયારણ્યમાં છે તે નજીકના ગામડાના જે પશુ પાલકો હોય તે જે તે અભયારણ્યના જે ચીફ ફોરેસ્ટ ઓફિસર હોય, જે મુખ્ય વન અધિકારી હોય તેની મંજૂરી મેળવી અને તેની છે તે પશુચરણ એટલે કે પોતાના પશુઓને છે તે એની અંદર ચરવા માટે લઈ જઈ શકે. ત્યાર પછી તો કે અભયારણ્ય છે તે કોઈ વિશેષ જાતિ માટે છે તે બનાવવામાં આવ્યો છે. ખાસ ધ્યાન રાખજો, અભયારણ્ય છે તે વિશેષ કોઈ પ્રજાતિ, એક્ઝામ્પલ તરીકે કોઈ અભયારણ્ય વાઘનું અભયારણ્ય હશે તો એ અભયારણ્યની અંદર વધુ પડતું ફોકસ છે, વધુ પડતું ધ્યાન છે તે કયા પ્રાણી ઉપર રાખવામાં આવશે? તો કે વાઘ ઉપર. એવી રીતે માનો કોઈ પક્ષી અભયારણ્ય બનાવેલું છે, આપણા ગુજરાતની અંદર જ આપણે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર જેસોર રીચ અભયારણ્ય આવેલું છે. તો જો એની પાછળ જ શબ્દ રાખી દે શું, તો કે જેસોર રીચ અભયારણ્ય. એનો મતલબ શું કે આ અભયારણ્યની અંદર સૌથી વધારે સુરક્ષા અને સૌથી વધારે પ્રોટેક્શન છે, પરંતુ ક્યાં પ્રાણી માટે યુઝ કરવામાં આવશે? તો કે રીચ એટલે કે અભયારણ્ય છે તે વિશેષ પ્રજાતિ માટે બનાવવામાં આવશે. બીજું કે અભયારણ્યની સ્થાપના છે તે રાજ્ય સરકાર કરશે, ખાસ ધ્યાન રાખજો. માનો કે
ગુજરાતમાં કોઈ જગ્યાએ અભયારણ્ય બનાવવું છે તો એની મંજૂરી એની પ્રોસેસ આપણી ગુજરાત વિધાનસભાની અંદર થશે. એટલે કે આપણી ગુજરાત રાજ્ય છે તે ગુજરાત રાજ્યની રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકશે કે ભાઈ આ ક્ષેત્રની અંદર આ વિશેષ પ્રજાતિ માટે આ જગ્યાએ આપણે અભયારણ્ય બનાવવું છે. ક્લિયર છે? એક્ઝામ્પલ આવ્યા છે અભયારણ્યના થોડા, તો કે ભાઈ પેરિયાર અભયારણ્ય તમિલનાડુમાં આવેલું છે, ચંદ્રપ્રભા અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં આવેલું છે, અને એતુર નાગમ અભયારણ્ય આ વખત બોર્ડ એક્ઝામમાં આવ્યું હતું. એતુર નાગમ અભયારણ્ય તો ક્યાં આવ્યું છે? તેલંગાણાની અંદર. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આ આપણે છે તે અભયારણ્યની વાત કરી. હવે ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરશું રાષ્ટ્રીય ઉદ્યાનો, એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે નેશનલ પાર્ક. શું કહેવાય? નેશનલ પાર્ક. તો કે અભયારણ્યો કરતા થોડાક નિયમો છે તે આયા વધુ કડક હશે, કારણ કે આ અભયારણ્યો છે તે કોઈ પર્ટિક્યુલર એક જાતિ માટે નહીં હોય કે આલો હરણ માટે કે રીંછ માટે એમ નહીં, પણ ત્યાં એક કરતા વધારે પારિસ્થિતિક તંત્ર આપણને જોવા મળશે. જો આ શબ્દ થોડોક નવો છે ખાસ સમજજો. શું વાત કરું છું? પારિસ્થિતિક તંત્ર. એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે સામાન્ય રીતે આપણી સાદી ભાષામાં કેવું હોય તો ત્યાં એક કરતા વધારે જીવો છે તે પરસ્પર છે તે અસ્તિત્વ ધરાવતા હશે, બરોબર. જ્યારે અભયારણ્યની અંદર મુખ્યત્વે જે તે પ્રાણીઓ માટે જે તે પક્ષી માટે અભયારણ્ય બન્યું છે તેની સંખ્યા વધારે છે, ત્યાં અન્ય પશુ પક્ષીઓ છે તે ખૂબ ઓછી માત્રામાં જોવા મળશે. તો વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનોની, તો કે અભયારણ્યોની તુલનામાં તે વધારે સંરક્ષિત હોય. રાષ્ટ્રીય ઉદ્યાન શું હોય? અભયારણ્યોની તુલનામાં વધારે સંરક્ષિત હોય. એટલે કે અભયારણ્ય કરતા અહીંયા વધુ પ્રમાણની અંદર છે તે રક્ષણ મળે. કોને મળે? તો કે એની અંદર વસતા તમામ પ્રાણીઓ, બરોબર. તો સંરક્ષિત વધારે મતલબ તો કે નિયમો વધારે કડક હશે, બરોબર. વધુ પ્રમાણની અંદર છે તે ત્યાં પેટ્રોલિંગ અથવા તો ત્યાં છૂટ ઓછી મળશે. આગળ જોઈએ આપણે તો કે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત હશે. બીજું, તેમાં એક થી વધારે પરિસ્થિતિ તંત્ર હોય છે. જો આ શબ્દ પરિસ્થિતિ તંત્ર, જેને અંગ્રેજીમાં ઇકોલોજી કહે, જ્યારે કોઈ સજીવો છે તે કોઈ વિસ્તારની અંદર પરસ્પર એકબીજા પર અવલંબિત સંબંધ બનાવે તેને ભૂગોળની ભાષામાં કે વિજ્ઞાનની ભાષામાં છે તે પરિસ્થિતિક તંત્ર કહે છે. એટલે કે એક કરતા વધારે જીવોનો છે તે એકબીજા સાથેનો પરસ્પર સંબંધ હોય આવી જે તંત્ર વ્યવસ્થા છે એને પારિસ્થિતિક તંત્ર કહે છે. એનો મતલબ કે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં એક કરતા વધારે પરિસ્થિતિક તંત્ર, એટલે કે એક કરતા વધારે જીવો છે તે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળશે. ત્યાર પછી નંબર 3, પશુ ચરાવવા પર પ્રતિબંધ. કેવો પ્રતિબંધ? સંપૂર્ણ પ્રતિબંધ. અભયારણ્યની અંદર આપણે જોયું કે ભાઈ તમે સત્તા અધિકારીની પરમિશન લઈ તેની પાસેથી મંજૂરી લઈ અને તમે ત્યાં પશુ ચરાવવા માટે જઈ શકો, એટલે કે તમારા જે પાલતુ પશુઓ છે તેને અભયારણ્યમાં ચરાવી શકો, પણ નેશનલ પાર્કમાં તેના માટે સંપૂર્ણ મનાઈ હોય છે. એટલે નેશનલ પાર્કમાં છે તે તમારા ચરાવવાની પ્રવૃત્તિ છે તે થઈ શકે નહીં. ત્યાર પછી તો કે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. આપણે વાત કરીએ કે ભાઈ અભયારણ્ય છે તો સ્પેસિફાઈ કોઈ પ્રાણી માટે હોઈ શકે કે ભાઈ આ રીંછ અભયારણ્ય છે, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાન પર પર્ટિક્યુલર પ્રાણી માટે હોતું નથી. હા, કદાચ તેની સાથે કોઈ પર્ટિક્યુલર પ્રાણીનું નામ જોડાયેલું હોય, તેમ છતાં એની અંદર એક કરતા વધારે પ્રાણીઓના અસ્તિત્વ આપણને જોવા મળે અને તમામે તમામનું સરખી રીતે છે તે સંરક્ષણ થતું હોય. બીજું, તો કે સ્થાપના. તો કે રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય, બરોબર. આપણે એમાં જોયું તો અભયારણ્યમાં કે ભાઈ રાજ્ય સરકાર કરી શકે, અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર કરી શકે, પરંતુ અહીંયાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેના પરસ્પર સંકલન, સંકલનને શું તો કે તાલમેલ, બંને સરકારો ઈચ્છે, બંને સરકારો છે તે પ્રાણી નક્કી કરે, વિસ્તાર નક્કી કરે, બંને તરફથી મંજૂરી મળે, ગુજરાતનું વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્ર સરકારનું પર્યાવરણ વિભાગ તે પ્રાણીઓના માટે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાનું પરમિશન આપે, એટલે કે બંને સરકાર, કેન્દ્ર સરકારનો પણ ફાળો, રાજ્ય સરકારનો પણ ફાળો, બંને એકબીજા સાથે સમજૂતી કરી, એકબીજા સાથે સંકલન સાધી, આદાન પ્રદાન કરી અને પોતાની સમજૂતીથી છે તે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરી શકે. બીજું, તો કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ઘણા બધા નીતિ નિયમો છે
તે કેન્દ્ર કક્ષાએથી લાગુ પડતા હોય, જે આખા દેશના જેટલા પણ રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે તમામે ફોલો કરવાના હોય. એક્ઝામ્પલ આપણને આપેલા છે તો કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમની અંદર, જીમ કાર્બેટ નેશનલ પાર્ક બે ઉત્તરાખંડની અંદર, વેળાવળ કાળિયાર અભયારણ્ય, આને કાળિયાર અભયારણ્ય પણ કહેવામાં આવે છે. પરંતુ કાળિયારની જે જાતિ છે હરણની, તેના માટે પણ ફેમસ છે ગુજરાતની અંદર ભાવનગરમાં આવેલું. તો આ વેળાવળ રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે તે આપણને ગુજરાતમાં જોવા મળે છે. તો આ આપણે વાત કરી રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અંતિમ ટોપિક આપણે જોઈએ, જૈવ આરક્ષિત ક્ષેત્ર. બહુ મહત્વપૂર્ણ બાબત છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંને કરતા એક સ્ટેપ ઊંચું છે. કેવી રીતે? તો પેલો જ પોઈન્ટ આપણે કહી દીધો, જો કે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર છે ત્યાંની રચના થઈ. પછી રાજ્ય સરકારી છે તોય ન ચાલે, કેન્દ્ર સરકારી છે તોય ન ચાલે, બંને સરકારી છે તોય ન ચાલે. એનો મતલબ શું? કે કોઈ એવું વિશિષ્ટ ક્ષેત્ર તમારી પાસે હોય કે જે જૈવ આરક્ષિત ક્ષેત્રના રાષ્ટ્રીય માપદંડો. જો માપદંડો એટલે શું? તો કે ભાઈ તમે કયા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવી શકો, આ વાત એને કહેવાય માપદંડ. કેમ કે આ વિદ્યાર્થી હોશિયાર છે એનો માપદંડ શું? તો કે ભાઈ એનું પરિણામ, એનું પરિણામ જો એટલે ખબર પડે કે આ વિદ્યાર્થી હોશિયાર છે. કોઈ વિદ્યાર્થી પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટમાં હોશિયાર છે એનું માપદંડ શું? તો કે ભાઈ આ વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે એનું માપદંડ શું? એનું માપ શું? એનો આધાર? તો કે એનો આધાર એના ગણિતના માર્ક. એવી જ રીતે તમારે કોઈ પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવું છે તો એના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે કે ભાઈ વિસ્તાર આટલા ચોરસ કિલોમીટરની અંદર હોવો જોઈએ. તેની અંદર ફક્ત પ્રાણીઓ જ નહીં પરંતુ સાંસ્કૃતિક બાબતો છે એનું પણ રક્ષણ થશે, પ્રાકૃતિક બાબતો છે એનું પણ રક્ષણ થશે. એ વિસ્તારની અંદર કોઈ વિશેષ પ્રજાતિ રહેતી હોય અથવા તો માનવ જીવન રહેતો હોય કે જેનું જીવનશૈલી છે તે અલગ હોય તો એનું પણ સંરક્ષણ કરવામાં આવશે. આપણે અગાઉ ખાલી અત્યાર સુધી વન્ય જીવોની વાત કરી કે અભયારણ્યોમાં, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓ કે પશુ પક્ષીઓની રચના છે, પરંતુ અહીંયા એક નવો શબ્દ આવ્યો, શું? સાંસ્કૃતિક વિવિધતા. એટલે કે કોઈ વિસ્તારની અંદર કોઈ પ્રાચીન મંદિર આવેલું છે, કોઈ કિલ્લો આવેલો છે, બરાબર, કોઈ ગુફા આવેલી છે, તો એનું પણ છે તે સાથે સાથે એ વિસ્તારમાં સમાવેશ કરી અને એનું રક્ષણ કરવાનું. જો આવીને આગળ નવો પોઈન્ટ કે વનસ્પતિ, જીવજંતુઓ, જમીન અને માનવ સમુદાયનું જીવનશૈલીનું રક્ષણ છે તે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં કરવામાં આવે છે. ફક્ત પ્રાણી જ નહીં પણ સાથે સાથે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, જીવજંતુઓ, વિવિધ પ્રકારની જમીન, આ બધું છે તે પ્રાકૃતિકની અંદર આવે. ત્યારે માનવ સમુદાયની જીવનશૈલી તે સાંસ્કૃતિક બાબતમાં આવે. એટલે કે એ વિસ્તારની અંદર એક્ઝામ્પલ તરીકે કોઈ આદિવાસી વિસ્તાર છે તો એના રીતિ નિયમો, એની સાંસ્કૃતિક બાબતો બધું અલગ અલગ હોય ને, તો એનું પણ છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સંરક્ષણ કરવામાં આવે છે. બીજું તો કે આ વિસ્તારની અંદર જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણની જે સવલતો અપાય છે, એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં તમારે વિવિધ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ વિશે અને જૈવ વૈવિધ્ય છે એના વિશે તમારે રિસર્ચ કરવું હોય, સંશોધન કરવું હોય તો તે અને તેના વિશેનું પ્રશિક્ષણ, પ્રશિક્ષણ એટલે તો કે તાલીમ, જૈવ વિવિધતા બાબતેની તાલીમ પણ તમને જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં અપાય છે. ત્યાર પછી તો કે આવા વિસ્તારોમાં બહારની માનવીય જૈવિક માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આવા વિસ્તારમાં બહારની એક પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ શકતી નથી. ક્લિયર? બીજું જો મેન વસ્તુ આયા છે ખાસ ધ્યાન કે આ વિસ્તાર 5000 ચોરસ કિલોમીટર થી વધારે છે. 5000 ચોરસ કિલોમીટર લગભગ 5.5 કિલોમીટરની ફરતી પરનો વિસ્તાર, એટલે બહુ મોટો વિસ્તાર કહેવાય. 5-10 કિલોમીટર, 10-15 કિલોમીટર, તો ખૂબ વિશાળ મેદાન હોય, ટૂંકમાં સોરી ખૂબ વિશાળ વિસ્તાર હોય, એને આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી શકીએ. એટલે કે અભયારણ્યની અંદર કદાચ માનો કે પર્ટિક્યુલર નાનકડો અમથો વિસ્તાર હોય 1.5 કિલોમીટરનો તો ચાલે, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર 1 કિલોમીટરનો હોય તો ચાલે, પણ અહીંયા તો
કિલોમીટર કે 15 કિલોમીટર છે આટલું મિનિમમ, એનાથી મોટો હોય તો ચાલે પણ આટલો તો મિનિમમ વિસ્તાર હોવો જ જોઈએ. જેમાં તો કે જે આરક્ષિત વિસ્તારોની અંદર, અને એટલા માટે જો 2008 થી જે આપણા કચ્છની અંદર અલગ અલગ પ્રકારની વિશિષ્ટતા જોવા મળે છે, બરોબર, ખાસ કરી અને મોટા રણ, અને મોટા રણમાં જે બંનીનો આજુબાજુનો વિસ્તાર છે તે અને નાનું રણ, આ બંનેને ભેગા કરી અને કચ્છના રણને 2008ની સાથી છે તે આપણે જેવ આરક્ષિત વિસ્તાર ઘોષિત કરવામાં આવ્યો છે, બરોબર, આંતરરાષ્ટ્રીય કક્ષાથી ખાસ કરી ઈરાનની અંદર છે ત્યાંની મીટિંગો કરવામાં આવે છે અને માપદંડ પણ છે તે આંતરરાષ્ટ્રીય લેવલે યુનો છે તે ઘડે છે. તો 2008થી કચ્છનો જે રણ વિસ્તાર છે એની અંદર નાનું રણ પણ આવી જાય અને મોટું રણ પણ આવી જાય, તો આવડો વિશાળ વિસ્તાર છે, બરોબર, લગભગ 150 થી 150 કિલોમીટરની અંદર આખો વિસ્તાર છે તેના આપણે જેવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યો છે. તો આ જેવ આરક્ષિત ક્ષેત્રમાં વિસ્તાર છે તે ખાસ મહત્વનો છે, બરોબર, ઓછામાં ઓછું 15 થી 20 કિલોમીટરનો આખેના કોઈ એરિયો હોય જેની અંદર અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક બાબતો, કોઈ વેટલેન્ડ એટલે કે જળ પ્લાવિત વિસ્તાર હોય, કોઈ પ્રાચીનતમ મંદિર હોય, કોઈ પ્રજા હોય, તો એ જેટલા પણ એની અંદર સમાવિષ્ટ હોય તે તમામનું સંરક્ષણ કરવાનું હોય, એટલે આખેનાખું એક રિઝર્વેશન વિસ્તાર છે તે આપણે જેવ આરક્ષિત ક્ષેત્રને કહી શકીએ. અને ક્યાં જોવા મળે ભારતમાં, તો કે ભાઈ નીલગીરી છે તો એનો આખો વિસ્તાર મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લાની અંદર નીલગીરીના જંગલોની આજુબાજુનો વિસ્તાર, ત્યાર પછી મન્નારની ખાંડી, શ્રીલંકા અને ભારત જે તામિલનાડુની બોર્ડર છે ત્યાંથી લઈને શ્રીલંકાની વચ્ચેનો જે વિસ્તાર છે તેને મન્નારની ખાડી કહેવામાં આવે છે. આ ઉપરાંત નિકોબાર સમૂહની અંદર જેનું પાટનગર છે ગ્રેટ નિકોબાર, ત્યાંમાં પણ આપણને આપણા જેવ આરક્ષિત ક્ષેત્ર જોવા મળે છે. અને સુંદરવન, બરોબર, જે વેસ્ટ બંગાળમાં આવેલું છે ત્યાં આપણને જેવ આરક્ષિત ક્ષેત્ર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જેવ આરક્ષિત ક્ષેત્રો, આ ટોપિક સાથે જ આપણે આપણો 9મો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. છેલ્લા 2 પેરેગ્રાફની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ વિકાસની પ્રક્રિયા ખૂબ જરૂરી છે. વિકાસની પ્રક્રિયા કેવી છે? મનુષ્ય માટે જરૂરી છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મનુષ્ય પોતાના વ્યક્તિગત વિકાસની માટે, વ્યક્તિગત સ્વાર્થની માટે છે. તે કુદરતની જે આહાર શૃંખલા છે, આપણે 8મા 9મા ધોરણની અંદર છે તે ફૂડ ચેન ભેણાય છે વિજ્ઞાનમાં, આહાર શૃંખલા, તૃણાહારી છે તેને માંસાહારી ખાય, માંસાહારી ને એનાથી મોટો ખાય, તો આખેનાથી જે પ્રકૃતિની આહાર શૃંખલા છે એમાં મનુષ્ય વિક્ષેપ પાડવો જોઈએ નહીં. પણ વર્તમાન સમયની અંદર એ થઈ રહ્યું છે. મનુષ્ય છે તે પોતાના વ્યક્તિગત ફાયદા માટે છે તે આહાર શૃંખલાને તોડી રહ્યો છે, એટલે આ બાબતે ખાસ આપણે જાગૃત થવાની જરૂર છે. અને જો આપણે જાગૃત નહીં થઈ તો તેના માઠા પરિણામો પણ છે તે આપણને ભોગવવા પડશે. અને એટલા માટે આપણને જે વન અને વન્યજીવ સંસાધનો જે આપણો એકમ છે, જે આપણો પાઠ છે, તેમાં આપણને છે તે જંગલો પ્રત્યે અને જંગલોની વસવાટ અંદર વસવાટ કરતા જે વન્યજીવો છે તેના વિશે આપણને સજાગતા શીખવે છે, બરોબર. અને અત્યારે પણ આપણે જે પર્યાવરણીય સંકટો ભોગવી રહ્યા છીએ, ઘણી વખત અતિવૃષ્ટિ થઈ જાય, અનાવૃષ્ટિ થઈ જાય, બરાબર, નવા નવા રોગચાળાઓ નિર્માણ થાય, તો આ બધું શું છે? તો પર્યાવરણની અંદર મનુષ્યની જે દખલગીરી છે એનું જ પરિણામ છે. દિવસે ને દિવસે પૃથ્વીનું ટેમ્પરેચર વધતું જાય છે, બરાબર, હિમશિલાઓ તૂટી તૂટી અને મહાસાગરોમાં જઈ રહી છે, દરિયાની સપાટી ઉપર આવી રહી છે, તો આ તમામ વસ્તુઓ માટે મનુષ્ય જવાબદાર છે. જો આ ના કરવું હોય તો આપણે છે તે પ્રકૃતિનું રક્ષણ કરતા પણ શીખવું પડશે. તો આ સાથે જ આપણે છે તે પ્રકરણ 9ની સમાપ્તિ કરીએ છીએ. સાથે સાથે તમને આ લેક્ચરનું આપણું હોમવર્ક પણ આપી દઈએ, જે બધા નોટ કરી લેજો ખાસ. અને આપણી એક પ્રાપ્તિ બુક છે એમાં છે તે એક વખત પ્રાપ્તિ બુકમાં અને એક વખત છે તે ફેર બુકમાં લખવા, સોરી, એક વખત રફ બુકમાં લખવાનું છે. તો આજનું આપણું હોમવર્ક શું છે? તો કે 2 પ્રશ્નો ખાસ જે પૂછાય એવા છે, આમાંથી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? અને બીજું, જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે માહિતી આપો. તો આ 2 પ્રશ્ન છે, એકવાર પાકી રૂપમાં
અને એકવાર રફ બુકમાં લખો, બરોબર? પાકી બુકમાં જેને લખો ત્યારે ભલે જોઈને લખો, પણ રફ બુકમાં છે તે મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરી અને આપણા પ્રશ્નની સાથે સાથે તૈયારી પણ થતી રહે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે યુનિટ ટેસ્ટની અંદર આઠમું અને નવમું પ્રકરણ આવે તો આપણને જે તે પ્રશ્ન આવડતા હોય તો આપણે લખી શકીએ છીએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે નવા લેક્ચરની અંદર નવા પ્રકરણ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.